હલો કેમ છો? ચાલો વાત કરીએ સ્ટાન્ડર્ડ 12 માં એક્સરસાઇઝ 12.11. લેટ્સ સી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, જે તમને થોમસન મોડેલ અને રધરફોર્ડ મોડેલ વચ્ચેનો તફાવત સમજવામાં સારી મદદ કરશે. ભાઈ, બધાએ પોતપોતાની રીતે મોડેલ આપે, પરમાણુ આવો હોય, પરમાણુ તેવો હોય. એમાં થોમસન મોડેલ અને રધરફોર્ડ મોડેલનો તફાવત આ પ્રશ્નોના આન્સર પરથી તમને ખબર પડી જશે. લેટ્સ સી. પહેલું, પાતળા સુવર્ણ વરખ વડે આલ્ફા કણનું પ્રકીર્ણન. ભાઈ, તમે સમજી ગયા છો કે ભાઈ અહીંયા એક સોનાની પાતળી એવી વરખ છે, ઓકે, અને વરખ ઉપર આલ્ફા કણ આપાત થાય છે. આલ્ફા કણ એટલે આની અંદર સોનાના પરમાણુ હોય, પરમાણુ એની સાથે આલ્ફા કણ અથડાય, ઓકે, અને મૂળ દિશા સાથે, જેમ કે મૂળ દિશા છે આ, એની સાથે જો કોઈ અલગ દિશા બનાવીને જશે તો આને કહેવાય પ્રકીર્ણન કોણ. આ બેઝિક વાતો તમને ખબર છે. ઓકે, તેણે એવું કીધું છે, આલ્ફા કણોના વિચલન, વિચલન એટલે આ પ્રકીર્ણન થાય તે સરેરાશ કોણ, સરેરાશ કોણ અમુક 10 ડિગ્રીએ ગયો હોય, અમુક 15 ડિગ્રીએ ગયો હોય, એવરેજ કંઈક લઈશું આપણે 17-18 ડિગ્રી કે 12 ડિગ્રી. ઓકે, અંગે થોમસન મોડેલનું પૂર્વાનુમાન, એટલે કે ભાઈ પ્રયોગ કર્યા પહેલાં અનુમાન કર્યા હતા કે ભાઈ આલ્ફા કણ પ્રકીર્ણન પામશે તો આ કોણ બનશે, એટલે કે પૂર્વાનુમાન, પ્રકીર્ણન કોણનું પૂર્વાનુમાન રધરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતાં ઓછું હતું, વધુ હતું કે તેટલું જ હતું? તો લગભગ પ્રકીર્ણન કોણ રધરફોર્ડ અને થોમસનના મોડેલમાં પ્રયોગ કર્યા પહેલાં જે અનુમાન કર્યો હતો પ્રકીર્ણન કોણ આટલો બનશે એ લગભગ સરખો હતો. ઓકે, એટલે બંનેના પૂર્વા અનુમાન સરખા જ હતા. એટલે રધરફોર્ડે એવું કીધું કે આલ્ફા કણ અમુક એંગલે પ્રકીર્ણન અનુભવશે, અને થોમસને કીધું એ અમુક એંગલ છે એ લગભગ રધરફોર્ડે કીધેલો એટલો જ હશે. એટલે બંનેના અનુમાનો સરખા હતા પ્રયોગ પહેલાં, એટલે તો પૂર્વાનુમાન કહેવાય, રાઈટ? ઓકે, તો આનો આન્સર મિત્રો આ લગભગ તેટલો જ આવશે. આનો એમાં આન્સર છે જ બી, પશ્વાદવર્તી, એટલે કે ભાઈ પાછળની દિશામાં જેનો પ્રકીર્ણન કોણ 90 કરતાં વધારે હોય. જેમ કે અહીંયાથી આલ્ફા કણ ગયો અને આલ્ફા કણ કંઈક આ દિશામાં પ્રકીર્ણન થયો તો આ પ્રકીર્ણન કોણ 90 કરતાં વધી ગયો, હે ને? અને બીજી એક વાત, આ જે વરખ છે ખૂબ જ પાતળું છે, અને તમે જેટલું પાતળું વરખ બનાવો એમ અહીંયા ગોઠવાયેલા સોનાના પરમાણુની સંખ્યા ઘટે. આમ અહીંયા પરમાણુ, અહીંયા પરમાણુ, અહીંયા પરમાણુ, જાડાઈ ઘટે એટલે પરમાણુ. ઓકે, તો ની સંભાવના અંગે થોમસન મોડેલનું પૂર્વાનુમાન રધરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું, લગભગ સરખું કે તેટલું જ હતું. થોમસને ચોખ્ખું અને સ્પષ્ટ કીધું કે તમે વરખ જેટલું પાતળું લેશો ને એટલી અથડામણ ઓછી થાય, અને ઓછી થાય તો પાછળ આવશે જ નહીં કણ, એક જ અથડામણ વડે પ્રકીર્ણન કોણ નાનો બનશે. એટલે અનુમાન, પાછળની દિશાનું અનુમાન થોમસને રધરફોર્ડ કરતાં ઓછું આપ્યું હતું, એટલે ઘણું ઓછું. ઓકે, પ્રકીર્ણન કોણ ઓછો બને, એક પ્રકીર્ણન વડે પાછા ફરે એની સંભાવના બહુ ઓછી, એવું કોણે કીધું? થોમસન મોડેલમાં. ઓકે, તો થોમસન મોડેલમાં બેકવર્ડ દિશામાં આવવાની સંભાવના રધરફોર્ડ મોડેલ કરતાં કેવી હતી? ઓછી, એવું કહી શકાય, હે ને? તો આનો આન્સર આવો આવશે. ત્રીજું, પ્રયોગ પરથી એવું જાણવા મળે છે કે બીજા પરિબળો અચળ ગણતા, એટલે કે બીજા કોઈ આપણે બળ લાગે છે, વિદ્યુત કુલમ બળ, કુલંબીય અપાકર્ષણ બળ લાગશે, બધા ધ્યાનમાં ન લો. ઓછી જાડાઈ ટી માટે, એટલે કે આ જાડાઈ છે વરખની જાડાઈ, સોનાના વરખની જાડાઈ ઓછી લો. મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા, એટલે કે બહુ નાના કોણે પ્રકીર્ણન પામે છે આલ્ફા કણોની સંખ્યા, થિકનેસના સમપ્રમાણમાં હોય, જાડાઈના સમપ્રમાણમાં હોય. આ સમપ્રમાણતા શું સૂચવે છે? ભાઈ સીધી વાત છે, તો ભાઈ આ સમપ્રમાણમાં સમપ્રમાણતા ચોખ્ખું છે, આલ્ફા કણોના અથડામણની સંખ્યા સૂચવે. ઓકે, એન ચલે છે ટી, દર્શાવે છે, દર્શાવે છે જેમ સોનાના વરખની જાડાઈ વધે, જાડાઈ વધે. વિચારો, આ એક જ સ્તર છે સોનાના પરમાણુનું, એનાથી વરખ બનેલું છે, તો આમ આલ્ફા કણ એક જ અથડામણ કરશે. પાછળ બીજું સ્તર હોય તો અહીંયાથી અથડાઈને પાછળ જાય, ત્યાંથી અથડાઈને આગળ જાય, તો આવા અલગ અલગ પરમાણુને જો અથડાય, જાડાઈ વધારે હોય તો સીધી વાત છે, જેમ જાડાઈ વધે, થિકનેસ વધે વરખની, એમ સોનાના વરખની જાડાઈ વધે તેમ અથડામણની સંખ્યા વધે, અથડામણની સંખ્યા વધે. કોણ અથડાય? આલ્ફા કણ, એના અથડામણની સંખ્યા વધે, ગટ ઇટ? તો આવું સૂચવે છે. અને લાસ્ટ વન, પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરી. સરેરાશ કોણ એટલે મિત્રો એવું સમજવાનું, અમુક 10 ડિગ્રીએ કોણાવર્તન થાય, અમુક 15 થાય, તો એવરેજ 12 થાય, આવું સરેરાશ કોણ. તો વિચારો, કોઈક એક એંગલે પ્રકીર્ણન થાય છે, એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું. જો પાતળો વરખ અને એક કરતાં વધુ પ્રકીર્ણન,
एक करता वधु प्रकीर्णन अवगणवू, भाई आवुं तो सीधू ज कीधुं तुं थॉम्सने કે ભાઈ પાછળની દિશામાં અથવા તો નાના કોણે પ્રકીર્ણન પામે એક જ વખત અથડાઈને નીકળી જાય, કેમ કે વરખ જ પાતળું છે તો પાછળ કોઈ સ્તર જ નથી. આ સોનાનો વરખ છે એમાં અહીંયા જ બધા પરમાણુ ગોઠવાયેલા, પાછળ સ્તર જ, કેમ કે આ એટલું બધું પાતળું છે કે લગભગ આ એક જ પરમાણુના સ્તરથી વરખ બનેલું છે, હે ને? એટલે એક જ અથડામણ થાય એવું કીધું છે. કોણે? થોમ્સને. તો થોમ્સને ભાઈ સ્પષ્ટ કીધું, એક કરતાં વધુ પ્રકીર્ણન ન અનુભવે. તો અહીંયા કયું મોડેલ સંપૂર્ણપણે ખોટું બનશે? તો અહીંયા સિમ્પલી આપણે લખી દઈશું થોમ્સન મોડેલ, ઓકે, ખોટું છે. પાતળા વરખ દ્વારા અલ્ફા કણાના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં સંપૂર્ણપણે ખોટું છે? તો એ ભાઈ થોમ્સન મોડેલમાં કીધું, એક કરતાં વધુ પ્રકીર્ણન ન થાય, ઓકે, થોમ્સને કીધું એ અવગણી શકાય અને આ મોડેલ પ્રમાણે ખોટું છે. ઇઝ ધેટ ક્લિયર? તો ભાઈ આ ચાર છે, થોડા થિયરી બે સવાલ છે. તમને થિયરી આની આલ્ફા કણના પ્રકીર્ણનની આવડતી હશે તો આ સવાલમાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં, ઓકે? તો વિડીયો પોઝ કરીને તમે આન્સર નોંધી શકો છો.